नंदीशें राजगृही नगरीनी बहार जंगल छे। ए जंगल मा तापसोनो आश्रम छे। आ जंगल मा 700 हाथीनियों साथे युद्धपति हाथी रहे छे। पोतानु स्थान बीजो कोई हाथी पड़ावी ना ले ते माटे जे पण बच्चानो जन्म थाय छे युद्धपति हाथी तेने मारी नाखे छे। एक वार एक हाथीनी हाथीने जन्म आपे छे અને ચૂપચાપ તાપસોના આશ્રમમાં ચાલી જાય છે। તાપસો પણ તેને રાખે છે। તે હાથીનું નામ પડે છે સેચનક। સેચનક મોટો થાય છે, યુદ્ધપતિ હાથી સાથે યુદ્ધ કરી તેને મારી નાખે છે। ભવિષ્યમાં કોઈ હાથીણી આશ્રમમાં આશરો લેવા ન જાય માટે સેચનક તે આશ્રમને જ તોડી નાખે છે। તાપસો રાજા શ્રેણિકને ફરિયાદ કરે છે। રાજા શ્રેણિક સેચનકને પકડે છે અને પોતાની હસ્તીશાળામાં બાંધી દે છે। તાપસો સેચનકને કહે છે, જોયું અમારો આશ્રમ તોડવાનું ફળ, તારે અહીં બંધાઈ જવું પડ્યું। આ સાંભળીને સેચનકને ભયંકર ગુસ્સો આવે છે અને તે બધા જ બંધનો તોડી નાખે છે ને જંગલ તરફ દોડે છે। રાજા શ્રેણિકના સૈનિકો તેને પકડવા ઘણી મહેનત કરે છે છતાં પકડાતો નથી। એટલામાં રાજકુમાર નંદીસેન આવે છે અને સેચનકને કહે છે, શાંત થા। નંદીસેનને જોઈ સેચનક શાંત થઈ જાય છે। આ ઘટનાના થોડા દિવસો બાદ પરમાત્મા મહાવીરસ્વામી રાજગૃહમાં પધારે છે। રાજા શ્રેણિક પરમાત્માને વંદન કરી પૂછે છે, ઉન્મત્ત થયેલો સેચનક હાથી નંદીસેનનું માત્ર એક વાક્ય સાંભળીને શાંત થઈ ગયો, આવું કઈ રીતે થયું? જવાબમાં પરમાત્મા નંદીસેનનો પૂર્વભાવ કહે છે, એક શ્રીમંત શ્રેઠ યજ્ઞ કરાવે છે અને યજ્ઞમાં 100,000 બ્રાહ્મણોને ભોજન માટે આમંત્રણ આપે છે। આ આખું આયોજન સાંભળવા માટે તે એક માણસને રાખે છે ને કહે છે, આ કામ કરવા બદલામાં હું તને ભોજન પત્યા પછી જે વધ્યું હશે તે બધું આપીશ। રંગે ચંગે યજ્ઞ પૂર્ણ થાય છે। આખો પ્રોગ્રામ પત્યા બાદ વધેલું બધું જ ભોજન પેલા સેવકને મળે છે। તે સેવક સાધાર્મિકોને બોલાવે છે અને પોતાને મળેલ ભોજનમાંથી સાધાર્મિકોની ભક્તિ કરે છે। એ જ વખતે મજા આવે છે ને, આવી જ બીજી પણ મનગમતી અને જ્ઞાન આપતી એનિમેટેડ ફિલ્મ જોવા જૈન ઓનલાઈન યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને જૈન શાસનના મહાપુરુષોના અદ્ભુત જીવનને જાણવતી સચિત્ર પુસ્તકોને વાંચવા માટે સંપર્ક કરો 9586123446। આપના બાળકોના જીવનમાં સંસ્કારનું ઘડતર કરતી આ સચિત્ર પુસ્તક શ્રેણી મેળવવાનું ચૂકશો નહીં। અમારી બધી જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક પ્રવૃત્તિ જાણવા માટે લોગ ઓન કરો www.jainonline.org। માસક શ્રમણના તપસ્વી મુનિ પધારે છે અને સેવક ખૂબ ભાવથી બોલાવે છે। પેલો યજ્ઞ કરાવનાર શ્રીમંત એટલે હાથીનો જીવ, સાધાર્મિક ભક્તિ અને સુપાત્ર દાન કરનાર સેવક એટલે નંદીસેન। પોતાનો પૂર્વભાવ સાંભળી નંદીસેનને વૈરાગ્ય થાય છે। માતા પિતાની રજા લઈ તે પ્રવજ્યા માટે રાજમાર્ગ પરથી જાય છે ત્યારે આકાશમાં દેવી પ્રગટ થાય છે અને કહે છે, નંદીસેન તારા ભાગ્યમાં હજી દીક્ષા નથી। નંદીસેન કહે છે, હું કાયર નથી કે ભાગ્યથી ડરીને સંસારમાં જ બેસી રહો। મક્કમ મનના નંદીસેન પરમાત્મા પાસે સંયમનો સ્વીકાર કરે છે અને છઠ અઠમ અઠ્ઠાઈ જેવા તપ કરે છે, છતાં જ્યારે કર્મ ઉદયમાં આવે છે ત્યારે નંદીસેન મને વિચારે છે, હું આટલો તપ કરું છું છતાં કર્મ તૂટતા નથી, તેથી સંયમ છોડવા કરતાં તો મારું શરીર જ છોડી દો, એ વધારે સારું છે। અને નંદીસેન મુનિ ઊંચા પર્વત પર જાય છે અને નીચે કૂદકો લગાવવા જાય છે। ત્યાં જ ફરી પેલા દેવી પ્રગટ થાય છે અને કહે છે, યાદ કરો
મેં તમને એ વખતે પણ દીક્ષાની ના જ પાડી હતી, આમ મરી જવાથી શું તમારા કર્મો પણ મરી જશે? નંદીસેન મુનિ પાછા ફરે છે. એકવાર છટના પાણને ભૂચરી માટે તેઓ ભૂલથી ગણિકાના ઘરે પહોંચી જાય છે અને ધર્મલાભ કહે છે. ગણિકા કહે છે, મહારાજ મને ધર્મલાભ નહીં ધનલાભ જોઈએ છે. નંદીસેન મુનિ બાજુમાં પડેલું ઘાસનું તણકલું હાથમાં લે છે અને તપલબ્ધિના પ્રભાવે તેમાંથી સોના મોરોનો વરસાદ વરસાવે છે. ગણિકા આ ચમત્કાર જોઈ નંદીસેન મુનિને બે હાથ જોડી વિનંતી કરે છે, હવે તમારે અહીં જ રોકાઈ જવાનું છે. નિકાચિત કર્મોનો ઉદય થવાથી નંદીસેન મુનિ ત્યાં જ રહી જાય છે, પરંતુ એક અભિગ્રહ કરે છે. દરરોજ 10 વ્યક્તિને પ્રતિબોધ કરી પરમાત્મા મહાવીર સ્વામી પાસે દીક્ષા અપાવીને પછી જ ભોજન કરવું. નંદીસેન દરરોજ 10 વ્યક્તિને પ્રતિબોધ કરે છે. આમ કરતા કરતા 12 વર્ષ વીતી જાય છે. એક દિવસ 9 જણ પ્રતિબોધ પામ્યા, પણ 10મો વ્યક્તિ પ્રતિબોધ પામતો જ નથી. બપોર પડી જમવાનો સમય થયો ત્યારે ગણિકા આવીને કહે છે, ચાલો જમવા. નંદીસેન કહે છે, પણ આ 10મો વ્યક્તિ પ્રતિબોધ પામે તો ને? ગણિકા હસતા હસતા કહે છે, તો 10માં તમે જ. અને તરત જ નંદીસેન ઊભા થઈ જાય છે. કર્મો પણ ભોગવાઈ ગયા હોવાથી તેઓ તુરંત પરમાત્મા પાસે પહોંચે છે અને સંયમ સ્વીકાર કરે છે, પોતાના પાપોની આલોચના કરે છે, નિર્મળ સંયમ પાળી દેવગતિ પામે છે. વાલા બાળકો, આપણે પણ પરમાત્મા મહાવીર સ્વામીના અનુયાયી છીએ. જીવનમાં નંદીસેણની જેમ નાની મોટી કોઈ પણ ભૂલ થઈ જાય, પાપ થઈ જાય, તો ગુરુ ભગવાન પાસે જઈ તેની આલોચના પ્રાયશ્ચિત કરી લેવું, જેથી આપણા કર્મો નાશ પામે, ચારિત્ર જીવન મળે, દેવગતિ અને મોક્ષગતિ પ્રાપ્ત થાય.